बनासकांठा सहित समग्र गुजरात में सरपंच की चूंटणी माहौल जाम्यो छे। त्यारे गुजरात की सौथी मोटी ग्राम पंचायत एटले के बनासकांठा की दियोदर ग्राम पंचायत में पूर्व सरपंच अने राजवी परिवार सामे रामणा राजपूत समाज की महिला उम्मीदवारी नोंधावता आ वखते खराखरी नो जंग जामशे। उम्मीदवारी पत्र भरवा माटे आवी रहेलू हजारों माणसोनू आ टोळू એ કોઈ વિધાનસભા કે સંસદની ચૂંટણી માટે ફોર્મ ભરવા નથી આવતા, પરંતુ આ ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે કે દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવારના સમર્થકોની રેલી છે। ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં આજે બે મજબૂત મહિલા ઉમેદવારોએ સામસામે ઉમેદવારી નોંધાવી હતી। આ વખતે દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા સીટ છે, જેને માટે પૂર્વ સરપંચ અને રાજવી પરિવારમાંથી આવતા ગિરિરાજસિંહ વાઘેલાના ધર્મપત્ની કિરણકુમારી વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે। તો તેમની સામે અહીં સૌથી મોટું પ્રભુત્વ ધરાવતી સમાજમાંથી આવતા એટલે કે રાવણા રાજપૂત સમાજના અમૃતભાઈ ભાટીના ધર્મપત્ની જમનાબેન ભાટી ઉમેદવારી પત્ર ભર્યું છે, જેને કારણે આ વખતે બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે। बहुत अच्छा करना चाहते हैं। मेरा मेन मोटो है डेवलपमेंट, सेफ्टी, सिक्योरिटी, ये तीनों दियोदर के लिए। जैसे बच्चों की बेटियों की सिक्योरिटी, सेफ्टी और डेवलपमेंट तो है ही। थैंक यू। जय दियोदर ना सरपंच तरीके मारा धर्मपत्नी किरण कुमारी गिरिराज सिंह वाघेलाए फॉर्म भर्यू छे। एमनी समग्र टीम 16 सभ्योनी 16 सभ्यो भी आज उम्मेदवारी नोंधाई छे। દિયોદરના લોકોએ મન બનાવી દીધું છે એ વિકાસને, સદ્ભાવનાને, પ્રેમને અને ભાઈચારાને એક થઈ અને સૌ મતદાન કરવાના છે, અને આવનાર 19 તારીખે જંગી બહુમતીથી મતદાન થશે અને 21 તારીખે અમારા સમગ્ર સભ્યો અને અમારા ઉમેદવાર કિરણકુમારીનો ભવ્ય વિજય થશે એવો મને 100% વિશ્વાસ। અને ક્યુંકી પિછલે ટર્મ મેરે હસબન્ડ રહે ઓર ઉન્હોને બહોત અચ્છા કામ કિયા હૈ ઉસી કે हिसाब से हमें वोट दें और हमें जिताएं। जैसे पानी की समस्या काफ़ी थी जो काफ़ी हद तक पूरी हो चुकी है, तो हमें वोट दे के जिताएं। जो आगे और भी समस्याएं हम सब पूरी करने की कोशिश करेंगे। कितना विश्वास है कि आपको लोग फिर से सपोर्ट करेंगे? पूरा विश्वास है, क्योंकि सारे समाज, सर समाज हमारे साथ है। ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયતનું સરપંચ પદ હાંસિલ કરવા બંને મહિલા ઉમેદવારોએ જંગી સમર્થકો સાથે આજે ઉમેદવારી પત્રો ભર્યા છે। ત્યારે હવે દિયોદરની જનતા ફરી એકવાર રાજવી પરિવારને તાજ પહેરાવશે કે પછી પરિવર્તનનો પવન ફૂંકાશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ વખતે સૌથી મોટી ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં પણ ખરાખરીનો જંગ ચોક્કસ જામશે। દિયોદર ગ્રામ પંચાયતની ચૂંટણી લક્ષી દિયોદરના રાજવી અને દિયોદરમાં હાલે જે માહોલ છે એ પ્રમાણે જોઈએ તો દિયોદરના રાજવી કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલાએ જે આજે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે એમાં અમે ઠાકોર સમાજના 4 ઉમેદવારો મૂક્યા છે અને ઠાકોર સમાજ પૂરેપૂરું એમને સમર્થન કરે છે અને આ ચૂંટણી અમે બહુમતીથી જીતાડશું એ જ અભ્યર્થના। રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।